नमस्कार विद्यार्थी मित्रों, वॉयज अकाउंट में आपणे ऑनलाइन में बे लेक्चर कम्प्लीट कर्या। आ चेप्टर ईजी छे, जनरल ऑप्शन जो आ वखते आवे तो प्रायोरिटी आपणे आ चेप्टर ने आपवानी छे। क्वेश्चन જોઈ અને પછી 3-4 મિનિટ રાખી સ્ક્રીન ઉપર તમારે જાતે ગણવાનું છે અને પછી આપણે નીચે જોતા જશું। ભારત રત્ન શિપ ઓફ કેપી સ્ટીમ શિપ કંપની કમેન્ડ્સ ઇટ્સ વોયેજ વિથ મશીનરી એન્ડ પેસેન્જર ફ્રોમ બેડી પોર્ટ ટુ મદ્રાસ। સ્ટીમરમાં મશીનરી અને કંઈક પેસેન્જરને લઈ બેડીથી મદ્રાસ જાય છે। કેટલી તારીખે? 1-5-2007। એન્ડ રિટર્ન ફ્રોમ મદ્રાસ પોર્ટ વિથ રાઈસ એન્ડ પેસેન્જર ટુ બેડી પોર્ટ 31-5-2007। રિટર્ન મદ્રાસ પોર્ટ ઉપર આવે છે ત્યારે ચોખા, રાઈસ અને પેસેન્જર ભરીને આવે છે। કેટલી તારીખે? તો કે 31-5। 1-5 સ્ટાર્ટ કરી, 31-5 રિટર્ન આવી ગયા। આપણે એક જ મહિનાનું તૈયાર કરવાનું થશે, બરાબર છે? પ્રિપેર વોયેજ અકાઉન્ટ ઓફ વોયેજ નંબર 1 ઓફ સી ભારત રત્ન from the details given below। Details આપણને આપી છે, freight from Bedi to port to Madras, એટલે Bedi થી મદ્રાસ ગયા હતા એનું freight આપ્યું છે 1,50,000। Freight from Madras to Bedi, મદ્રાસ થી વળી પાછા Bedi પાછા આવ્યા એનું થાય છે 90,000। ફેર રિસીવ્ડ ફ્રોમ પેસેન્જર, ફેર એટલે આટો, એટલે કે એક મુસાફરી, એનું ટોટલ પેસેન્જર પાસેથી ભાડું કેટલું આવ્યું છે? 30,000। લોડિંગ અનલોડિંગ વેજીસ, સ્ટીમરમાં માલ ચડાવવો ઉતારવો પડે ને એની મજૂરીને 40,000 ચૂકવા છે। Expenses made by captain during voyage, captain ने परचूरो खर्चा करेला हुआ ने सफर दरमियान 5,000। तो इस सूचना ना थी कि इतने जेठो अपने तैयार करवाने हुए इन आज हुए। Captain's 1 month salary 3,500। 1 month नो जब अपने prepare करवाने थे, 1 month नी जा पे ली थी, એમને મૂકી દેવાની। સેલર સેલરી ફોર 1 month, એને એમને મૂકી દેવાની થાય 30,000। કોલ કોલસો 30,000। પરચેસ ઓફ સ્ટોર્સ 20,000। પોર્ટ ચાર્જીસ 10,000। સંડ્રી એક્સપેન્સીસ 8,000। સી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એન્યુઅલ આપેલું છે, આપણે એક મહિનાનું જોઈએ છે, સીધું શું કરવું પડે? ભાંગ્યા 12, 18,000 ભાંગ્યા 12 કરો એટલે જે આવે લખી નાખવાનું। ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ફોર ફ્રેટ એન્ડ કાર્ગો, ફ્રેટ ઇન્સ્યોરન્સ છે એ સફર દરમિયાનનું જ હોય, 1,000। ડેપ્રિસિએશન ઇઝ ટુ બી કેલ્ક્યુલેટેડ એટ ₹48,000 એન્યુઅલી ઓન ઇટ્સ કોસ્ટ। બ્રોકરેજ ઓન ફ્રેટ ઇઝ ટુ બી કેલ્ક્યુલેટેડ એટ 5%, ધેન એડ્રેસ કમિશન ઇઝ 2%, મેનેજર ઇઝ ટુ બી ગિવન કમિશન એટ 5% ઓન પ્રોફિટ। તો ચાલો જોઈએ,
સ્ટાર્ટ કરો છો અને તમારે પોઝ કરી દેવાનો અને તમારે પહેલા ગણવાનો, પછી તમારે ટેલી કરવાનો, પછી વેરીફાઈ કરવાનો. ચલો ક્વેશ્ચન પહેલા લખી લઈએ વ્યવસ્થિત સારા અક્ષરે. આઉટવર્ડ અને ઇનવર્ડ બંને એક જ પર્સન્ટેજ છે. ચાલો રેડી હેડિંગ માં લખી વોયેજ અકાઉન્ટ ઓફ ભારત રત્ન સી ફોર ધી પીરિયડ ઓફ 1/5/2007 થી 31/5/2007 એક મહિના વન મંથ. ચાલો ડ્રો કરી નાખો વ્યવસ્થિત સરખી રીતે. હવે સિક્વન્સમાં આપણે એન્ટ્રી લેતા જાય ફ્રેટ આપ્યું છે, આપણે ક્રેડિટ સાઇડ લખી છે ફ્રેટ. મદ્રાસ થી બેડી થી મદ્રાસ એટલે આઉટવર્ડ કહેવાય, છતી વખત આપણે લખો આઉટવર્ડ, બાકી અહીં તમે એવું લખો તો ચાલે. બેડી ટુ મદ્રાસ 1/50, પ્રાઇમેજ કઈ છે નહીં, દેશ કરને કરાવ કરના 1/50 અને ઇનવર્ડ આપ્યું છે 90,000 આઉટરમાં 90,000. પછી પેસેન્જર પાસેથી ભાડાના આવ્યા છે બાય પેસેજ મની, ઇન્કમ કહેવાય 20,000. આટલું યાદ રાખવાનું, ક્રેડિટ સાઇડ હંમેશા આટલી જ એન્ટ્રી આવે, હજી એક વધારાની આવે મેઇલ મની, બાકી કાંઈ ક્રેડિટ સાઇડ કોઈ દિવસ એન્ટ્રી આવે નહીં. કઈ ન ખબર પડે ને એટલે બધી એન્ટ્રી કેમ મૂકવાની, ડેબિટ સાઇડ. ચાલો આગળ, લોડિંગ અનલોડિંગ વેજીસ તો આપણે લખ્યા 40,000. એક્સપેન્સીસ મેટ બાય કેપ્ટન ડ્યુરિંગ વોયેજ તો ડેબિટ સાઇડ લખ્યા 5,000 કેપ્ટન્સ એક્સપેન્સ. કેપ્ટનની સેલેરી વન મંથની જ આપેલી છે 3500, તો કેપ્ટનની સેલેરી 3500 લખી. પછી સેલર્સની સેલેરી આપી છે 30,000 એક મહિનાની, એક મહિનાની આપણે સેલેરી લખી નાખી. કોલ 30,000, કોલ લખી નાખવાનું 30,000. પછી સ્ટોર્સ પરચેસના 20,000 છે તો સ્ટોર પરચેસના 20,000. પોર્ટ ચાર્જીસ 10,000. સન્ડ્રી એક્સપેન્સ 8,000. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપ્યું છે એન્યુઅલ, તો ભાઈ એન્યુઅલ હોય 12 મહિનાનું તો અહીંયા 12 કરવા, આપણે એક જ મહિનાનું જોઈએ છે તો કેટલું થાય 1500. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ફોર્મ ફોર ફ્રેટ એન્ડ કાર્ગો એટલે કે આ વોયેજ પૂરતું જ હોય, એને કન્વર્ટ ક્યારેય કરવા નહીં જવાનું, જેટલું આપ્યું હોય એટલું લખી નાખવાનું. ટુ
insurance premium on freight 1000. Depreciation કેવો આપેલો છે? એન્યુઅલી આપેલો છે. આપણે લખ્યું કે depreciation on ship 1 મહિનાનો જોઈએ છે 48000 ભાગ્યા 12 એટલે 4000. પછી બ્રોકરેજ ફ્રેટ ના 5% કીધું છે. તો બ્રોકરેજ આ ફ્રેટ છે આઉટવર્ડ અને ઇનવર્ડ બંનેનો ટોટલ કરના 150 અને 2,40,000 એના 5% આપવાની છે તો 12,000 રૂપિયા. બ્રોકરેજ હોય એડ્રેસ કમિશન હોય કે અહીંયા આઉટરની રકમ હોય એના ઉપર જ ચૂકવાય. પછી એડ્રેસ કમિશન 2% કીધું તો વળી પાછો આ મહિનો ટોટલ આપણે કીધું એટલે કે 42 એના 2% તો 4,800. પછી મેનેજરને કમિશન નેટ પ્રોફિટના 5% કીધું તો મેનેજર્સ કમિશન અને નેટ પ્રોફિટ આ બાજુ ટોટલ કરો તો 270 અહીંયા 270 મૂકો એટલે ગેપ તમને આટલો મળશે. જો 1,200,000 2,70,000 માંથી ડેબિટ સાઈડ ની બધી એન્ટ્રી બાદ કરો એટલે 1,200,000 નો ગેપ મળે એના 5% કરવાના એટલે મેનેજર નું કમિશન 5,010 મળે. બાકી હવે જે રકમ હોય તી એને નેટ પ્રોફિટ કહેવાય. આવો દાખલો 17.5 માર્ક માં પૂછે બરાબર. તો આ ચેપ્ટર થોડું સેલું પેડ કહેવાય. જનરલ ઓપ્શન હોય એટલે વાંધો ન આવે. કયા વખતે લિફો ફિફો અને રિપ્લેસમેન્ટ બધા એમાં ચોઈટા હતા આ વખતે આમાં સરસ. ચાલો લખી લ્યો 2 મિનિટ માટે ડિસ્પ્લેમાં રાખી. ક્લાસમાં આપણે 3-4 લેક્ચર લીધા હતા આના એટલે આના મેક્સિમમ આપણે દાખલા ગણવા છે કારણ કે આપણે પ્રાયોરિટી આને આપવાની છે બરાબર. એક સેમેસ્ટર 1માં ઓનલાઈનમાં અમે લેક્ચર લીધા હતા એકાઉન્ટ બનાવવાવાળા એવું જ ચેપ્ટર આમાંય આવે છે એટલે સરખું આવે ને. તો લાસ્ટમાં આપણે એ ગણવાની ગણતરી નથી કારણ કે તમને થોડુંક અઘરું લાગશે બરાબર. તો એક આ ચેપ્ટર અને એક હજી બીજું ઓપરેટિંગ વાળું છે એ થોડુંક સહેલું છે. તો પહેલાં એ 2 ચેપ્ટર લઈ એના મેક્સિમમ દાખલા કરી જેથી કરીને 3rd અને 4th ચેપ્ટર આપણે ઓછા કરી તોય ચાલે. જો ગયા સેમેસ્ટરમાં આપણે પ્રોફેશનલ પર્સનના દાખલા પાછા કરાવ્યા હતા ક્લાસમાં એમાંથી ન જઈ વાત તમને એમ થતું હોય છે કે આ દાખલા ઘણો આવડે છે આપણને સહેલા જ હતા ને એટલે આપણે 3rd ચેપ્ટર તો કરી જ નાખવું છે. કદાચ આમાં ક્યાંય કંઈ તકલીફ પડે તો આપણે એ કરી નાખવાનું રેડી. સરસ ચાલો ઓકે થેન્ક યુ વેરી મચ.